નમસ્તે વિદ્યાર્થી મિત્રો, હું લીના તાંગા દરિયા વાસુદેવ વિદ્યાલયની યુટ્યુબ ચેનલમાં આપનું હાર્દિક સ્વાગત કરું છું. આજે આપણે ધોરણ 7માં જે ચેપ્ટર 2 જોઈ રહ્યા છીએ, જેનું નામ છે પ્રાણીઓમાં પોષણ, એમાં આપણે મનુષ્યમાં કઈ રીતે પાચન થાય છે અને એ પાચન માર્ગમાં કયા કયા અંગો છે અને એ અંગોમાં દરેક અંગોમાં ખોરાક પર શું ક્રિયા થાય છે એ આપણે જોઈ ગયા છીએ. હવે આજે આપણે અહીંયા જોવાનું છે કે અમીબામાં ખોરાક ગ્રહણ અને પાચન, અમીબા નામનું જે સૂક્ષ્મ સજીવ છે, જે સૂક્ષ્મ જંતુ છે, એ પોતે કઈ રીતે ખોરાક લે છે, પોતે કઈ રીતે ખોરાક ગ્રહણ કરે છે અને ખોરાકનું તેના શરીરમાં પાચન કઈ રીતે થાય છે અને એ પાચન થવા માટેના એના શરીરમાં અંગો ક્યાં છે એ આપણે અહીંયા જોવાનું છે. તો આપણે જોઈએ કે અમીબા તળાવના પાણીમાં જોવા મળતું સૂક્ષ્મ સજીવ છે. અમીબા જે છે એ ખાસ કરીને ક્યાં જોવા મળે છે, તો કે નાની એવી નદીઓ હોય કે સૂક્ષ્મ એ તળાવો હોય, એના જે પણ નાના પાણીઓના ખાડા હોય છે, એમાં આ જે સૂક્ષ્મ સજીવ છે એ સાફ સૂક્ષ્મ બાહ્ય સજીવ જે છે એ જોવા મળે છે. અમીબા પોષરસ પટલ, એક ગોળ ઘટ કોષકેન્દ્ર અને કોષરસમાં ઘણી નાની નાની રસધાનીઓ ધરાવે છે. અમીબાના શરીરની રચના કેવી હોય છે, તો કે અમીબા જે છે એ કોષરસ પટલ, પછી એક ગોળ ઘટ કોષકેન્દ્ર અને કોષરસમાં ઘણી નાની રસધાનીઓ ધરાવે છે. અમીબાના શરીરમાં કોષરસ પટલ હોય છે, પછી કોષકેન્દ્ર હોય છે અને એના શરીરમાં જે કોષરસ આવેલું હોય છે એ કોષરસમાં નાની નાની ગોળ ગોળ આકારની ત્યાં રસધાનીઓ હોય છે. અમીબા સતત તેનો આકાર અને સ્થાન બદલે છે. અમીબાના શરીરની એવી રચના છે કે અમીબા જે છે એ ધારે ત્યારે જે એના એના શરીરનો જે મુખ્ય આકાર છે એ તે આકારમાં ફેરફાર કરી શકે છે અને તેનું એક જગ્યાએથી બીજી જગ્યાએ તેને હલનચલન કરવું હોય તેના સ્થાનમાં પણ તે ફેરફાર કરી શકે છે. તે એક અથવા વધુમાં આંગળી જેવા પ્રવર્તો બહાર કાઢે છે, તેને ખોટા પગ કહે છે. આ પૂછાઈ શકે કે અમીબામાં ખોટા પગ કોને કહેવાય છે, તો કે અમીબા જે છે એ એક અથવા વધુ આંગળી જેવા પ્રવર્તો ધરાવે છે. આગળ આપણે જ્યારે નાના આંતરડામાં જ્યાં ખોરાકનું શોષણ થાય એ જોતા હતા ત્યારે એમાં આપણે જોયું હતું કે નાના આંતરડાની જે અંદરની દિવાલ છે એમાં નાના નાના આંગળી જેવા આકારના ત્યાં પ્રવર્તો હોય છે, જેને ત્યાં આપણે શું કહેતા, તો કે રસાંકુરો કહેતા. એમ જ એ રીતે જ અહીંયા જે અમીબા જે છે એના એના એમાં એક અથવા વધુ આંગળી જેવા પ્રવર્તો બહાર કાઢે છે, જેને તેના ખોટા પગ કહેવાય છે. બરાબર, શું કહેવાય છે, ખોટા પગ કહેવાય છે. આ ખોટા પગ જે છે એ શું છે, તો કે નાના નાના આંગળી જેવા આકારના એના પ્રવર્તો છે જેને આપણે ખોટા પગ કહીએ છીએ. અને આ ખોટા પગની ખોટા જે પગ છે એની મદદથી તે તેના શરીરનો આકાર બદલે છે, તેમજ એક જગ્યાએથી બીજી જગ્યાએ જવું હોય, હલનચલન કરવું હોય ત્યારે આ પગની મદદથી તે હલનચલન કરે છે. જે હલનચલન તેમજ ખોરાક પકડવામાં મદદ કરે છે. આ જે એના ખોટા પગ જે છે એને શા માટે મદદ કરે છે, તો કે આ ખોટા પગ એને હલનચલન કરવામાં તેમજ ખોરાક પકડવામાં મદદ કરે છે. અમીબા કેટલાક સૂક્ષ્મ જીવોને આરોગે છે ત્યારે તે તેના ખોટા તેના ખોટા પગને ખોરાકની ફરતે ફેલાવે છે. અમીબા શું કરે છે કે જ્યારે કોઈ પણ સૂક્ષ્મ જીવોનો જાય તે એક ખોરાક તરીકે તેનો શિકાર કરે છે. અમુક નાના સાવ બારે જંતુ હોય છે, સૂક્ષ્મ જંતુ હોય છે, એને જ્યારે ખોરાક તરીકે એનો તેનો ઉપયોગ કરે છે, તેને આરોગે છે, ત્યારે શું કહે છે, તે તેના જે ખોટા પગ છે એ ખોટા પગને જ્યારે તેને એવું જણાય કે તેની ત્યાં એની કોઈ પણ નજીકમાં જ્યારે કોઈ પણ નાના સૂક્ષ્મ જંતુ છે કે જેનો એ ખોરાક તરીકે ઉપયોગ કરી શકે છે, તો જ્યારે એને એવો આભાસ થાય છે કે અહીંયા એના માટેનો ખોરાક છે, ત્યારે શું કહે છે કે એક ખોરાકની ફરતે ત્યાં નજીકમાં આજુબાજુમાં તેના જે ખોટા પગ છે એ ખોટા પગને એક ખોરાકની ફરતે એક સૂક્ષ્મ જંતુની ફરતે સમગ્ર ફેલાવે છે, તેમજ અને એ તેના પગ દ્વારા એક ખોરાકને પકડીને તેની અંદર ત્યાં એ ખોરાકને તે ગળી જાય છે. આ ખોરાક અન્નધાનીમાં ફસાઈ જવે, જ્યારે તે ખોરાકને ગળે છે ત્યારબાદ આ ખોરાક જે છે તેની જે અન્નધાનીમાં જઈને ફસાઈ જાય છે. અન્નધાનીમાં પાચક રસો ખોરાક પર કાર્ય કરે છે. જ્યારે અન્નધાનીમાં ખોરાક જાય છે ત્યારે જે અન્નધાની છે એમાં અમુક જે ખોરાકના પાચક કરવા માટેના જે પાચક રસો હોય છે એ ત્યાં અન્નધાનીમાં આ પાચક રસો જે છે એ ઉત્પન્ન થાય છે અને આ પાચક રસ જે છે એ ખોરાક ઉપર કાર્ય કરે છે અને ખોરાકનું સંપૂર્ણ રીતે પાચન કરવામાં અને એ ખોરાકનું પાચન કરીને એમાંથી શક્તિ મુક્ત કરવામાં આ પાચક રસો ત્યાં ઉપયોગી બને છે.
ધીરે ધીરે પાચક ખોરાકનું શોષણ પામે છે, પછી ધીરે ધીરે આ પાચક વસ્તુને લીધે જે ખોરાકનું તે ત્યાં મળી જાય છે એ ખોરાકનું સંપૂર્ણ રીતે પાચન થાય છે અને એ પાચક ખોરાકનું તેના શરીર દ્વારા શોષણ થાય છે કે જેથી તેને એ પાચક ખોરાકમાંથી શક્તિ મળી રહે. અપાચિત ખોરાક રસધાની દ્વારા નિકાલ પામે છે અને જે અપાચિત થયેલો ખોરાક છે આપણે જોયું કે આપણે જેટલો પણ કોઈ પણ સજીવ પછી મનુષ્ય હોય કે કોઈ પણ સૂક્ષ્મ જંતુ હોય એ જેટલો ખોરાક લે છે એ સંપૂર્ણ ખોરાકનું પાચન થઈ જતું નથી, એમાંથી અમુક ખોરાક જે છે એ ત્યાં અપાચિત થઈ જાય છે એટલે કે જેનું ત્યાં સંપૂર્ણ કે પાચન થતું નથી. તો કે આ જે અપાચિત ખોરાક છે એ ત્યાં અમીબાની જે અમીબાવા છે રસધાની પામેલી હોય છે એ રસધાની દ્વારા નિકાલ પામે છે એટલે ટૂંકમાં ત્યાં રસધાની દ્વારા આ અપાચિત ખોરાક જે છે એ મળ સ્વરૂપે તેમાંથી નિકાલ પામે છે. તો આ છે અમીબાના શરીરની રચના. અમીબા જે છે એ ખોરાક કઈ રીતે લે છે અને એના શરીરના ખોરાકનું પાચન કઈ થાય છે અને એમાંથી શક્તિ મુક્ત થઈને શરીરને મળે છે અને જે કઈ પણ અપાચિત ખોરાક છે એ શરીરમાંથી નિકાલ પામે છે. તો આ રીતે આપણે જોયું કે દરેક સજીવો છે એમાં જે પાચનની ક્રિયા છે અને એ પાચનનો જે માર્ગ છે એમાં જે અંગો આવેલા હોય છે આ બધું દરેક સજીવોમાં સરખું હોતું નથી. આ દરેક સજીવો માટે એની જે એ પાચન ક્રિયા છે એ અલગ અલગ જોવા મળે છે. તો અહીંયા આપણો પાઠ જે છે એ પૂરો થાય છે. હવે આપણે ફરીથી નેક્સ્ટ લેક્ચરમાં ચેપ્ટર 3 સાથે મળીશું. થેન્ક યુ.